ભારત દેશ એ સાંસ્કૃતિક પ્રધાન દેશ છે. એમાં વળી શ્રાવણ મહિનો એટલે તો મોટાભાગના તમામ તહેવારો અને વ્રતની ઉજવણી આ મહિનામાં થતી હોય છે. ત્યારે 10 દિવસના નકોરડા ઉપવાસ બાદ આજે વ્રતધારી મહિલાઓએ દશામાના વ્રત ઉજવણી કરી હતી. બનાસકાંઠા જિલ્લા સહિત ડીસામાં દશામાના વ્રતની ભક્તિભાવપૂર્વક રીતે ઉજવણી કરવામાં આવી હતી. માં દશામાનું વ્રત લેનાર બહેનોએ માતાજીની 10 દિવસ સુધી સ્તુતિ પૂજા અર્ચના ઉપવાસ રાખીને છેલ્લા દિવસે રાત્રિનું જાગરણ કર્યા બાદ આજે વહેલી સવારે વાજતે ગાજતે માં દશામાની પ્રતિમાઓનું નદી તળાવો અને કેનાલમાં વિસર્જન કર્યું હતું. દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. આ વ્રત કથાની વાત કરીએ તો વ્રત કરનાર મહિલાઓ પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળે છે. 10 દિવસ સુધી નકરોડા ઉપવાસ કરી માટીની સાંધણી બનાવી તેનું પૂજન કરે છે. જ્યારે 10મે દિવસે એ સાંધણીને નદીમાં પધરાવી વિસર્જન કરે છે અને બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપે છે. ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરનારની સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. 10 દિવસ બાદ આજે વ્રતધારી મહિલાઓ અને યુવતીઓ દશામાની સાંધણી નદીમાં પધરાવવા માટે આવી હતી. જોકે વરસાદ નહિવત હોવાથી નદીમાં પાણી ન હોવાથી બોર દ્વારા પાણી છોડી તેમાં દશામાની સાંધણી પધરાવી હતી. વ્રતધારી મહિલાઓની ભારે ભીડના કારણે આજે વહેલી સવારે નદીમાં ભક્તિમય માહોલ જામી ગયો હતો.